विद्यार्थी मित्रों नमस्कार। अभी विकट परिस्थिति में पण तमे सरस मानसिकता केड़वी अने सारा मार्क्स साथे उत्तीर्ण थया जे बदल बधाने खूब खूब अभिनंदन। हवे धोरण दसमा थी दसमा माथी पास थई अने श्रेणी अग्यार मा तमे आव्या छो, एटले के अग्यार मा धोरण मा तमे आवी गया बधा, ए माटे पण तमने बधाने खूब खूब शुभेच्छा। हवे आपणे मित्रों आजे वात करवानी छे थोड़ीक आपणे अभ्यासक्रमनी, केम के तमे दसमा धोरण मा जे अभ्यासक्रम भण्या हता अने आ हूँ गुजराती विषय की बात करूँ छू के गुजराती विषय में तमे जे दसमा धोरण में शीख्या छो एना थी थोड़ूक अलग। दसमा धोरणनी अंदर तमे भणता हता तमारे शिक्षकों पण त्यारे अलग हता, केम के नौ दसमा तमने शिक्षकोए भणाव्या होय, पण ज्यारे अग्यार અને બારમા ધોરણમાં જે શિક્ષકો આવે એ બદલાઈ જાય છે, એટલે એનાથી પણ તમારે થોડુંક પરિચિત થતા રહેશો અને થઈ જશો। પણ આજે જે વાત કરવાની છે વિષય ગુજરાતી, મારું નામ ઉમરેટિયા જસવંતીબેન જી, વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આપણે આવું જ શિક્ષણ અને આને જ સ્વીકારવું પડશે। ક્લાસરૂમમાં ભણાવવાની તો હજી વાર લાગશે, પણ કંઈ વાંધો નહીં, સમયને અનુરૂપ થઈ જવું જોઈએ। હવે અહીંયા અગિયારમા ધોરણના અભ્યાસક્રમની હું વાત કરું કે પ્રશ્નોના જવાબ, એક એક વાક્યના પ્રશ્નો ટૂંકમાં ઉત્તર લખીએ એવા પ્રશ્નો, એટલે કે ત્રણ ચાર વાક્યના અને સવિસ્તર, આ બધું તો કદાચ કોમન હશે, તમારે દસમામાં પણ આવા પ્રશ્નો પૂછાયા હશે અને નવમામાં પણ કદાચ પૂછાયા હશે, પણ અગિયારમાં ધોરણમાં પણ પૂછાય છે, તો આની મારે વાત નથી કરવી, કેમ કે એમાંથી તો તમે પસાર થઈને આવ્યા છો કે એક એક વાક્યના પ્રશ્નો કેમ લખાય, ત્રણ ચાર વાક્યના પ્રશ્નો કેમ લખાય, સવિસ્તર પ્રશ્નો કેમ લખાય, કેમ કે તમે એક બોર્ડ પસાર કરીને આવ્યા છો એટલે ટેવાઈ ગયા છો, પણ થોડા વ્યાકરણના મુદ્દા આપણે બદલાઈ જાય છે એની મારે આજે વાત કરવી છે। કે દસમા ધોરણમાં તમે જે વ્યાકરણ શીખીને આવ્યા છો એનાથી થોડુંક અલગ અને થોડુંક જુદી રીતે લખાય, તો એવા મુદ્દાની આજે આપણે ચર્ચા કરવાની છે। નવમા અને દસમા ધોરણની અંદર તમે જે સમાસ, અલંકાર, છંદ જે કંઈ શીખીને આવ્યા છો એમાંથી અગિયારમા ધોરણમાં તમને મુક્તિ, સમાસ પણ નથી આવતા, અલંકાર પણ નથી અને છંદ પણ નથી, થોડુંક અલગ રીતે આપણે જોઈએ તો કે અગિયારમા ધોરણમાં સૌ પ્રથમ તમારા માટે જો નવો મુદ્દો હોય તો વિભક્તિના પ્રત્યયો, વિભક્તિના પ્રત્યયો તમે શીખીને આવ્યા જ છો, પણ એ કેવી રીતે પ્રશ્ન પૂછાય તો એની થોડીક વાત કરું કે એક વાક્ય તમારી સામે આપ્યું હોય, એ વાક્યની નીચે એક શબ્દમાં નીચે લાઈન કરી હોય,
રેખા દોરી હોય. હવે આ વાક્યમાં વિભક્તિનો પ્રત્યય ખોટો લખાયો હોય. હવે આ પ્રત્યયને તમારે વાક્ય રચના પ્રમાણે એ બંધ બેસતો લખવો પડે. દાખલા તરીકે તમારી સામે વાક્ય હોય કે હું સ્કૂલનું જાઉં છું, સ્કૂલનું છે એની નીચે તમને એક રેખા દોરી હોય. હવે એમાં તમારે આ પ્રત્યય સુધારવાનો છે. તમે પોતે વાંચશો એટલે ખબર પડી જશે કે આ વાક્ય રચના બેસતી નથી. કે હું સ્કૂલનું જાઉં છું એનો કોઈ અર્થ સરતો નથી. તો આપણે શું લખવું પડે? કે હું સ્કૂલમાં જાઉં છું, હું સ્કૂલમાં જાઉં છું, નુંને બદલે ત્યાં શું લખવું પડે મિત્રો? માં. તો આવા વિભક્તિના પ્રત્યયો એમાં ખોટા વપરાયેલા હોય અને તમને સુધારવા માટે એ શબ્દ નીચે એક લાઇન કરવામાં આવે અને એ શબ્દમાં તમારે એ વાક્ય રચના પ્રમાણે બંધ બેસતો પ્રત્યય લખવો પડે. આ એક મુદ્દો તમારો વ્યાકરણ. ત્યાર પછી એક વાક્ય તમારા સામે એવું હશે મિત્રો કે લેખન રૂઢી અને ભાષા શુદ્ધિની દ્રષ્ટિએ વાક્ય સુધારીને ફરીથી લખો આવું હોય. હવે એમાં તમારે કઈ બાબતોને ધ્યાનમાં રાખવી પડે એની વાત કરીએ આપણે. કે વાક્યની અંદર ક્યારેક ક્યારેક એ પ્રત્યય ખોટો હોય, ક્યારેક ક્યારેક શબ્દ એ જોડણી શુદ્ધ ન હોય, ક્યારેક ક્યારેક સામાસિક શબ્દ હોય તો એ શબ્દ અલગ અલગ મુકાયા હોય. દાખલા તરીકે હું તમને એમ કહું કે કવિ પૂર્વજો, કવિ પૂર્વજો આ સામાસિક શબ્દ છે. હવે આ શબ્દને અલગ અલગ મૂકે તમારી સામે કવિ અને પૂર્વજો, આ કવિ અને સેજ જુદો પૂર્વજો. તો આ શબ્દ આવી રીતે જો લખાયેલો હોય તો તમારે એને ભેગો લખવો પડે. સામાસિક શબ્દને જો અલગ મુકાયા હોય તો એને ભેગા લખવા પડે. ક્યારેક એક જ અર્થ થતો હોય એવા બે શબ્દો તમારી સામે મુકાયા હોય તો એને તમારે દૂર કરવો પડે. એક શબ્દ રાખવાનો, એકને એ કાઢવો પડે. હવે એની વાત કરીએ તો કે આવા કેવા શબ્દો હોય કે જેથી કરીને આપણને એ અર્થ એક જ હોય અને શબ્દો અલગ અલગ હોય. દાખલા તરીકે હું તમને કહું મોહન સારો સજ્જન માણસ હતો. મોહન સારો સજ્જન માણસ હતો. તો મિત્રો આમાં એક જ અર્થવાળા બે શબ્દો મુકાયા છે. કયા કયા? સારો અને સજ્જન. સત એટલે સારો. હવે કાં તો તમે સારો રાખો કાં તો તમે
સત રાખો. તમે એમ પણ કરી શકો કે મોહન સારો માણસ હતો, હવે એ અને ક્યારેક તમને એમ પૂછાય મોહન સજ્જન માણસ હતો, તો એમાં પણ એ એક જ અર્થવાળા બે શબ્દો મુકાયા. તમને એમ થાય કે આમાં કયા બે શબ્દો, ઓમાં સારો અને સજ્જ, એ બે અર્થા થઈ જાય. જ્યારે સજ્જન માણસ હતો, સજ્જન જો એમાં સારો માણસ એ શબ્દમાં છુપાયેલો છે, જન એટલે માણસ, તો મોહન સજ્જન હતો એમ પણ લખી શકો, અથવા તો મોહન સારો માણસ હતો આમ લખી શકો. તો આવી રીતે એક જ અર્થવાળા બે શબ્દો જો મુકાયા હોય તો એને તમારે એક શબ્દને રાખવો અને એક શબ્દને દૂર કરવો પડે. દાખલા તરીકે હું તમને બીજું વાક્ય દઉં આપું કે સૂર્ય આથમ્યો અને સૂર્યાસ્ત થયો અને મને બધું યાદ આવ્યું. સૂર્ય આથમ્યો અને સૂર્યાસ્ત થયો અને મને બધું યાદ આવ્યું. હવે તમને ખબર પડે છે કે સૂર્ય આથમ્યો અને સૂર્યાસ્ત આ બે શબ્દો એક છે. કાં તો તમે એક રાખો કે સૂર્ય આથમ્યો અને મને બધું યાદ આવ્યું, કાં તો તમે એમ લખી શકો કે સૂર્યાસ્ત થયો ને મને બધું યાદ આવ્યું. તો આવી રીતે એક જ અર્થવાળા બે શબ્દો મુકાયેલા હોય તો આ ભાષા શુદ્ધિ અને લેખન રૂઢિમાં એક શબ્દ રાખવાનો, એક દૂર કરવાનો. ક્યારેક ક્યારેક વિભક્તિનો પ્રત્યય ખોટો હોય તો આપણે સુધારીએ, પણ ક્યારેક શબ્દથી અલગ લખાય છે તો વિભક્તિનો પ્રત્યય ક્યારેય શબ્દથી અલગ લખાય નહીં. આ વસ્તુને ધ્યાન રાખવી પડે, આ વસ્તુનું ધ્યાન રાખવું પડે કે વિભક્તિનો પ્રત્યય હંમેશા શબ્દની સાથે લખાય છે. ત્યાર પછી મિત્રો, ઘણી વખત નામ યોગીના પ્રત્યય શબ્દને જોડી દેવામાં આવે છે. દાખલા તરીકે કે ટેબલ ઉપર પુસ્તક પડ્યું, ટેબલ અને ઉપરને જોડી દેવામાં આવે, ઉપર છે એ નામ યોગીનો પ્રત્યય છે, તો એને અલગ લખાય, શબ્દની સાથે લખાય નહીં. હવે એક બીજો મુદ્દો નવો, બે મુદ્દાની વાત કરી આપણે કે વિભક્તિનો પ્રત્યય ખોટો મુકાયો હોય તો એને સુધારીને લખવાનો, બીજો મુદ્દો લેખન રૂઢિ અને ભાષા દ્રષ્ટિએ વાક્ય સુધારીને લખવાનું હોય એમાં ભાષા શુદ્ધિનું ધ્યાન રાખવાનું, વિભક્તિના પ્રત્યયનું ધ્યાન રાખવાનું, નામ યોગીનું ધ્યાન રાખવાનું. એક જ અર્થવાળા બે શબ્દો મુકાયા હોય તો એક શબ્દને અલગ કરવો, સામાસિક શબ્દો જો અલગ લખાયા હોય તો સામાસિક શબ્દોને પણ સાથે લખવા પડે, આ વસ્તુ ચૂકવી જોઈએ નહીં. હવે તમારી સામે એક ત્રીજો મુદ્દો, સંયોજક. હવે સંયોજકની તમને બધાને કદાચ ખબર હશે, દસમા ધોરણમાં પણ કદાચ ભણ્યા હોવ, આ મુદ્દો તમારા માટે નવો નહીં હોય કે બે વાક્યોને જોડતું પદ છે એને સંયોજક કહેવાય, બે વાક્યને જોડતું પદ એને સંયોજક કહેવાય. વાક્ય તમારી સામે લખેલું હોય કે ગીતા વાંચે છે અને સીતા લખે છે, આ બંને વાક્યોને કોણે જોડ્યા, અને તો અને શું છે, સંયોજક. તો તમને એવો પ્રશ્ન પૂછાય કે આ વાક્યની અંદર સંયોજક શોધીને લખો, તમારું સામે જે વાક્ય છે એમાં જે સંયોજક મુકાયેલું હોય, સંયોજક ઘણા બધા છે, માત્ર એક જ નથી અને ઘણા બધા છે,
તેથી પરંતુ જ્યારે ત્યારે જો તો જેટલે તેટલે જ્યાં સુધી ત્યાં સુધી પણ પરંતુ ને અને ઘણા બધા તેથી આ બધા સંયોજકો છે પણ એમાં જે સંયોજક વપરાયું હોય એ સંયોજકને તમારે એ અલગ લખવાનું એ વાક્યથી અલગ પાડવાનું આ એક ગુણનું પૂછાય એક ગુણ વિભક્તિના પ્રત્યયનું વાક્ય છે એમાં એક ગુણ ભાષા શુદ્ધિનું લેખન રૂઢિનું એક ગુણ અને એક ગુણ સંયોજકનું હવે મિત્રો તમારી સામે બીજો નવો મુદ્દો એની વાત કરીએ તો આમ તમે એ સાંભળેલું જ છે સમાનાર્થી શબ્દો હવે સમાનાર્થી શબ્દો એક શબ્દના તમારે સમાનાર્થી શબ્દ આપવાના હોય આવું તમે શીખીને આવ્યા છો પણ 11મા ધોરણમાં અને 12મા ધોરણમાં થોડુંક જુદું છે કે તમારી સામે આવા ત્રણ હરોળમાં એ સમાનાર્થી શબ્દો આપેલા હોય અહીંયા ત્રણ શબ્દો હોય કે કમાડ રાત્રિ દિવસ તો આ ત્રણે ત્રણ શબ્દોના સમાનાર્થી આ હરોળમાં પણ હોય અને એ જ હરોળના સમાનાર્થી આ હરોળમાં પણ હોય પણ આડા આવડા લખેલા હોય અહીંયા કમળ હોય તો અહીંયા પંકજ લખ્યું હોય અહીંયા એ શતદલ લખ્યું હોય હવે અહીંયા તમને એ રાત્રિ હોય તો અહીંયા નિશા હોય અહીંયા યામિની હોય આમ જુદું જુદું અહીંયા દિવસ લખ્યો હોય તો અહીંયા દહાડો લખ્યો હોય અહીંયા દિન લખ્યું હોય આમ આડા આવડું લખેલું હોય પણ આમાંથી આના જે સમાનાર્થી છે એ આમાં કયા કયા છે આમાં કયા કયા છે અને એને પછી એક લાઇનમાં લખવાના કે દાખલા તરીકે આ પંકજ આ સરોજ અને આ શતદલ આવી રીતે ત્યાર પછી રાત્રિ હોય તો અહીંયા રાત્રિ અહીંયા નિશા અહીંયા યામિની યામિની હવે દહાડો હોય તો અહીંયા દહાડો અહીંયા દિવસ અને અહીંયા દિન તો આવી રીતે એ ત્રણે ત્રણ હરોળ તમારે લખવી પડે એક બે ને ત્રણ હવે આ ત્રણ હરોળ જો તમે ન લખો અને માત્ર આને ન લખો અને આ બે હરોળ લખો તો તમને એક પણ ગુણ મળતો નથી મિત્રો એક પણ ગુણ મળતો નથી આ ત્રણે ત્રણ હરોળ આ એક આ બે અને આ ત્રણ આ ત્રણે ત્રણ હરોળ તમારે લખવી પડે જવાબ તમારી સામે જ છે એમાંથી શોધી અને ત્રણે ત્રણ હરોળ લખવી પડે નહીતર તમને માર્ક્સ મળે ને ભૂલે ચૂકે જો બે લખો તો તમને એક પણ ગુણ ન મળે ભલે આ બે હરોળ તમે આની હોય એ પ્રમાણે સાચી લખી હોય તોય તમને ગુણ નથી મળતો પણ ત્રણે ત્રણ હરોળ તમારે લખવી પડે આ તમારા માટે નવો મુદ્દો છે આવું નથી શીખીને આવ્યા તમે હવે ત્યાર પછી તમને વાત કરું એના પછીનો મુદ્દો જો આપણે નવા મુદ્દા છે એની જ ચર્ચા કરવાની છે કે કઈ રીતે તમારામાં અલગ રીતે પૂછાય છે હવે વિરુદ્ધાર્થી શબ્દ વિરુદ્ધાર્થી શબ્દ તમે સાંભળીને આવ્યા છો કે વિરુદ્ધાર્થી શબ્દ તમને એક આપ્યું હોય કે દુઃખ આપ્યું છે તો એનું વિરુદ્ધાર્થી શું થાય તો કે સુખ આ સુખ
આવી રૂધારથી આટલું જ તમે લખતા, પણ હવે આમ નથી લખવાનું, હવે આમ લખવાનું નથી, હવે થોડુંક જુદી રીતે લખવાનું છે. તમારી સામે વાક્ય આપ્યું છે અને એ વાક્ય જે શબ્દનો વિરુદ્ધાર્થી મૂકવાનો છે એની નીચે લાઈન કરી હોય, રેખા દોરી હોય, એનું વિરુદ્ધાર્થી તમારે મૂકવાનું છે. પણ માત્ર જો વિરુદ્ધાર્થી મૂકી શકો, મૂકી દો કે શું દુઃખ હોય તો એનું સુખ થાય, અને વાક્ય રચના એની એ રાખો તો તમને એક પણ ગુણ નથી મળતો, જો અર્થ બદલાઈ જાય. એટલે તમારે કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી પડે, અર્થ ન બદલાય એ માટે તમારે કઈ વસ્તુને ધ્યાનમાં રાખવી પડે, એના માટે એક વસ્તુને તમારે ધ્યાનમાં રાખવી પડે કે તમારી સામે જે વાક્ય છે એ જો હકાર હોય તો વાક્ય નકાર બને, તો જ અર્થ ન બદલાય. વિરોધી શબ્દ મૂકી અને વાક્ય નકાર બનાવવું. તમને સાદું ઉદાહરણ આપું, સાદું એક ઉદાહરણ આપું. વિદ્યાર્થી મિત્રો, કે ગીતા સુખી છે. હવે આનું તમારે વિરુદ્ધાર્થી શબ્દ મૂકવાનો છે કે ગીતા સુખી છે. હવે સુખીનો વિરુદ્ધાર્થી શબ્દ મૂકવાનો છે તો વાક્ય આ કેવું છે? હકાર. તો એનો અર્થ ન બદલાય એ રીતે આપણે વાક્ય બનાવવું હોય તો વાક્ય કેવું બનાવવું પડે? નકાર. અને નકાર બનાવતી વખતે આપણે અહીંયા એનો વિરુદ્ધાર્થી મૂકી અને કરશું કે ગીતા દુઃખી નથી, એટલે અર્થ બદલાતો નથી, એટલે કે ગીતા સુખી છે, ગીતા દુઃખી નથી. જો અહીંયા મેં તમને લખ્યું છે કે ગીતા સુખી છે, વાક્ય હકાર છે, તો એનો વિરુદ્ધાર્થી દુઃખી, તો દુઃખી મૂકી અને તમારે અર્થ ન બદલાય એ રીતે લખવાનું છે તો ગીતા દુઃખી નથી. હવે તમને એમ કહું કે મગન જંગલી જાનવર જેવો છે. હવે જંગલીનું વિરુદ્ધાર્થી મૂકવાનું, તો જંગલીનું વિરુદ્ધાર્થી પાડીતું, પાલતું લખો તો પણ ચાલે. તો મગન, વાક્ય હકાર છે તો વાક્ય કેવું બનાવવાનું? નકાર. કે મગન જંગલી જાનવર જેવો છે એવું આપણે કીધું વાક્ય, તો મગન પાલતું જાનવર જેવો નથી. પહેલા વાક્યમાં આપણે કીધું કે મગન જંગલી જાનવર જેવો છે, વિરુદ્ધાર્થી મૂકીને આપણે બનાવ્યું કે મગન પાલતું જાનવર જેવો નથી, એટલે અર્થ ન બદલાય અને વિરુદ્ધાર્થી શબ્દ મૂકીને તમે વાક્ય બનાવ્યું ગણાય. તો આ વસ્તુ ન ભૂલાવી જોઈએ મિત્રો. હવે ત્યાર પછીનો મુદ્દો છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. દસમા ધોરણમાં તમે ભણીને આવ્યા છો, શબ્દ સમૂહ હોય એનો તમારે એક શબ્દ આપવાનો, એનો તમારે એક શબ્દ આપવો પડે. દાખલા તરીકે હું તમને એમ કહું કે જેનું વર્ણન ન થઈ શકે એવું, જેનું વર્ણન ન થઈ શકે એવું, ઘણા બધા શબ્દો એમાં છે, પણ એને ટૂંકમાં લખવું હોય તો, એને ટૂંકમાં લખવું હોય ત્યારે શબ્દ સમૂહનો ઉપયોગ કરવો પડે. શબ્દ સમૂહ એ લખાણને ઘટાડવા માટે ઉપયોગ થતો હોય છે. કે જેનું વર્ણન ન થઈ શકે એવું તો લખી શકાય અવર્ણનીય,
અવર્ણનીય। હવે આ રીતે શબ્દ સમૂહ તમારી સામે હોય, માગ્યા હોય એ પ્રમાણે તમારે લખવાના, એકાદો ઓપ્શન હોય પણ બધા લખવા, જેથી કરીને માર્ક્સ ન જાય, આવું એક ગુણનું પૂછાય। હવે વાર્ષિક પરીક્ષામાં કદાચ બે ગુણનું પૂછાય છે, પણ હવે પછી તમારી સામે નવો મુદ્દો, નવો નથી, તળપદા શબ્દો તમે દસમા ધોરણની અંદર પણ ભણીને આવ્યા છો, કે શિષ્ટ ન બોલાતા હોય એવા શબ્દોને શું કહેવાય? તળપદા શબ્દો। હવે આ દાહડો હોય તો દાહડો એ શિષ્ટ શબ્દ નથી, જો એ તળપદો શબ્દ છે। દાહડો હોય તો તમારે શું લખવું પડે? દિવસ। શું લખવું પડે? દિવસ। હવે વાહે એવું બોલાય કે મારી વાહે આવ્યો, વાહે એટલે તળપદો શબ્દ, તે મારી પાછળ આવ્યો, પાછળ વાહે એટલે। તો આવા શિષ્ટ શબ્દો તમારે એના શિષ્ટ રૂપ લખવાના હોય। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુનું ધ્યાન રાખવું પડે કે તમે જ્યારે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો છો, પણ એ જોડણી શુદ્ધ શબ્દો હોવા જોઈએ। જો આ ભાષા છે, બધી ભૂલ નીકળે તમારી, બધી એટલે બધી ભૂલને ધ્યાનમાં રાખવામાં આવે, તો ભાષા શુદ્ધિ તો એ છેક પેપર લખવાની શરૂઆત કરો તે છેક અંત સુધી રાખવાનું ધ્યાન, નતર તમારા કેટલા બધા માર્ક્સ કપાઈ જાય ભાષા સુધી એ તમે ખોટા હો। હવે શબ્દ સમૂહ તમને બે માર્ક્સના પૂછાણા હોય ને, તમે બે માર્ક્સના એ ચારે ચાર શબ્દો ભાષા સુધીથી ખોટા લખ્યા હોય, જોડણી શુદ્ધ ન લખ્યા હોય, તો તમને એકેય માર્ક્સ ન મળે। આ વસ્તુ ન ભૂલાવી જોઈએ, એટલે ચોકસાઈ રાખવાની, ભલે બીજા વિષયમાં તમને એવી ટેવ પડી હોય, ગમે તેમ જોડણી સુધીનું ધ્યાન ન રાખીએ અને લખતા હો, પણ ગુજરાતી વિષયમાં તમારે આ ખાસ ધ્યાન રાખવું પડે। હવે ત્યાર પછી મિત્રો તમને વાત કરું કે એક મુદ્દો તમારી સામે એવો છે, અનેકાર્થી, એક જ શબ્દ હોય અને એનું બે અર્થો થતા હોય। દાખલા તરીકે હું તમને કહું કે દિન હોય તો આ દિનનો અર્થ પણ જુદો થાય અને આ દીર્ઘ દીર્ઘ દિન હોય એનો અર્થ પણ જુદો થાય। આ વસ્તુ આનો ખ્યાલ રાખો, જો તમે ગમે ત્યારે ગમે તે દિન લખી દો તો ત્યાં એનો અર્થ બદલાઈ જાય આખો મિત્રો। હવે આ દિન હોય તો દિવસ થાય, આ દિન હોય તો ગરીબ થાય, જો કેટલો બધો અર્થ બદલાઈ જાય। આ દિન હોય તો દિવસ અને દીર્ઘ દિન હોય તો ગરીબ, આવું થઈ જાય, આખો અર્થ બદલાઈ જાય। ક્યારેક ક્યારેક હું તમને એમ કહું એનો અર્થ કેવી રીતે બદલાઈ જાય, તો એની વાત આપણે કરીએ કે કોમલ એ મારી સખી છે, પરંતુ એ દિન છે, પણ ત્યાં તમે આ દિન લખી નાખ્યો હોય તો અર્થ બદલાઈ જાય, ઉપરનો દિન લખી નાખ્યો હોય તો અર્થ બદલાઈ જાય, કે કોમલ મારી સખી છે પણ કોમલ દિવસ છે, આવો અર્થ થઈ જાય, પણ કોમલ દિન છે એટલે કે ગરીબ છે, તો દીર્ઘ દિન લખવો પડે। તો આવી રીતે ઘણી વખત એક જ અર્થવાળા એક જ ઉચ્ચાર થતો હોય અને એના જુદા જુદા અર્થો નીકળતા હોય, તો આ તમારી માટે એક નવો મુદ્દો। ત્યાર પછી થોડીક આપણે લેખન વિભાગની વાત કરીએ
કે લેખન વિભાગમાં તમારા માટે નવો મુદ્દો એક કંઈ નથી. જો ગદ્યાર્થ ગ્રહણ તમે શીખીને આવ્યા, પદ્યાર્થ ગ્રહણ તમે શીખીને આવ્યા, હવે સંક્ષેપીકરણ હોય તો એ તમે શીખીને આવ્યા છો દસમા ધોરણમાં. ત્યાર પછી ઈ વિભાગ હોય તો એમાં નિબંધ લેખન પણ તમે શીખીને આવ્યા છો. અર્થવિસ્તાર પણ તમને ખબર છે કે અર્થવિસ્તાર કેમ કરું. અને છેલ્લે એક વાત કરું કે બારમા ધોરણમાં અરજી લેખન પૂછાય છે, જ્યારે અગિયારમા ધોરણમાં તમને અહેવાલ લેખન પૂછાય છે. જે બનાવ બન્યો હોય એની પર આપણે અહેવાલ લખતા હોઈએ. એ હવે અહેવાલમાં એ તમને પાંચ ગુણનો પૂછાય છે. તો આ તમારા અભ્યાસક્રમની આપણે વાત કરી, અને હવે જ્યારે મળશું ત્યારે આપણે પાઠ્યપુસ્તકની અંદર જે પદ્ય વિભાગ અને ગદ્ય વિભાગ છે એમાં સૌ પ્રથમ આપણે પદ્ય વિભાગની વાત કરીશું, પહેલું જ કાવ્ય લઈશું. વિદ્યાર્થી મિત્રો અસ્તુ.